કેશોદના આખોદર ગામે શીતળા માતાના મંદિરે ચૈત્રી સાતમની ઉજવણી કરવામાં આવી. મોઢેરા સૂર્ય મંદિર બાદ બીજા નંબરનું સૂર્ય મંદિર કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે 1600 વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક સૂર્ય મંદિર આવેલું છે. જે સૂર્ય મંદિરમાં શીતળા માતાજી તથા નવગ્રહોની સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં અખંડ જ્યોત દીવો પ્રજ્વલિત રાખવામાં આવે છે. મંદિરની પૂજા પરેશ બાપુ કરે છે. આ મંદિર દર વર્ષે શ્રાવણ મહિનાની સાતમ તથા ચૈત્ર મહિનાની સાતમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં કેશોદ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોના ધર્મપ્રેમી જાહેર જનતા દર્શને તથા પ્રસાદી ધરાવવામાં આવે છે. શીતળા માતાજીના મંદિરે કુલેર, દિવેલ, અગરબત્તી, નિમક તથા શ્રીફળ પ્રસાદી ધરાવવામાં આવે છે. ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિર બાદ બીજા નંબરનું સૂર્ય મંદિર અખોદર ગામે આવેલ છે. દર વર્ષે શ્રાવણ તથા ચૈત્ર સાતમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ચૈત્રી સાતમના દિવસે વહેલી સવારથી જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવે છે. સાથે મંદિરના સાનિધ્યમાં કીર્તન મંડળીનું આયોજન કરવામાં આવે છે, જેમાં અખોદર તથા આજુબાજુના વિસ્તારોના કલાકારો પોતાની કલા રજૂ કરી નિસ્વાર્થ સેવા આપે છે. કીર્તન મંડળીમાં ભાવિક ભક્તો દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવે છે, જેમાં એકત્ર થતું ફંડ મંદિરના કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવેલા છે. સવારથી બપોર સુધી કીર્તન મંડળીનું આયોજન થાય છે, જેનો પણ ભાવિક ભક્તો લાભ લે છે. આશરે 1600 વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક સૂર્ય મંદિર માનવામાં આવે છે અને મોઢેરા સૂર્ય મંદિર બાદ બીજા નંબરનું સૂર્ય મંદિર અખોદર ગામ આવેલ છે, જેને પુરાતત્વ વિભાગ દ્વારા નોંધ લેવામાં આવે તો એક પ્રવાસનું સ્થળ બની શકે, જેથી અનેક લોકોને ધંધા રોજગારી પણ મળી રહે. જેથી પુરાતત્વ વિભાગ દ્વારા સૂર્ય મંદિરની નોંધ લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દશકા પહેલાં પુરાતત્વ વિભાગ દ્વારા સૂર્ય મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. બાદમાં કોઈપણ પ્રકારની કામગીરી થઈ નથી ત્યારે સરકાર દ્વારા ઐતિહાસિક અમૂલ્ય વારસાની જાળવણી માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. ગામ અખોદર, તાલુકો કેશોદ. હાલ હું સૂર્ય મંદિરની પૂજા કરું છું. અહીં સૂર્ય મંદિર આવેલું છે. સૂર્ય મંદિર આ મોઢેરાનું બીજા નંબરનું સૂર્ય મંદિર છે. સૂર્ય મંદિર આ બહુ કથળતી હાલતમાં છે. આ ગામમાં બહુ પૌરાણિક સૂર્ય મંદિર છે, જે 1600 વર્ષ જૂનું કહેવામાં આવે છે. અહીં સૂર્યદેવ તેમજ શીતળામાં, રાંદળમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને નવગ્રહની સ્થાપના કરેલી છે. આગળની સાઈડમાં જે પૌરાણિક સૂર્યકુંડ કહેવાતો એ હાલમાં તે સૂર્યકુંડ છે નહીં. તેમજ આ મંદિરની કોઈ સરકાર વિભાગ દ્વારા તેમજ પુરાતન વિભાગ દ્વારા કોઈ નોંધ લેવામાં આવી નથી. અને જો કોઈ પુરાતન વિભાગ અને સરકાર જો આમાં કંઈ ધ્યાન આપે તો આ મંદિરનો વિકાસ થાય અને તેમજ આ સૂર્ય મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે એવી મારી રજૂઆત છે. અને સમને દિવસે અહીં કેશોદ તાલુકાના આજુબાજુના ગામના માણસો માનતા ઉતારવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા માનતા ઉતારવા આવે છે. તેમજ શ્રીફળ, નિમક અને પુલેરની માનતા ઉતારે છે. જ્યોતિબેન રાઠોડ, ગુજરાત મહિલા ઉપપ્રમુખ. આજે અમે કેશોદ તાલુકાના અખોદર ગામે ચૈત્રી સાતમના દિવસે જે મેળાનું આયોજન થાય છે એના નિમિત્તે અમે એમનો અહીંયા મુલાકાતે આવ્યા. ત્યારે અમને ખરેખર જોવામાં આવ્યું કે આ 1600 વર્ષ પુરાણું મંદિર છે અને એની આજે સરકારમાં કોઈ નોંધ લેવામાં નથી આવે. અને અમારી માંગ એવી છે કે આની નોંધ લેવામાં આવે અને એક ગુજરાત લેવલે એક પર્યટક સ્થળ બને અને ધાર્મિક સ્થળ બને અને લોકો બધા જારી સંખ્યામાં આવે અને આની નોંધ લે એવી અમે સરકાર પાસે માંગણી છે. અને અમારી લાગણી પણ છે કે આની નોંધ લે, ટૂંક સમયમાં આના ઉપર કાર્યવાહી કરી. અને સુગરકેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ
શરીર માટે ખૂબ જ છે લાભદાયક। સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ। શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો। પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર। સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5204।